આદિવાસી નેતાઓ હવે એક મંચ ઉપર આવી ગયા છે, તેનું એક ઉદાહરણ તો આપણે જોયું. કારણ કે જ્યારે જિગ્નેશ મેવાણી દ્વારા IAS નેહા કુમારી વિરુદ્ધ રેલી કરવામાં આવી હતી, તેમાં અનેક આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાજપ સરકાર ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. હવે આ બધાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે, તેમણે કુબેર ડિંડોર ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે કુબેર ડિંડોર નકલી આદિવાસી છે. જોકે હવે આ જ્યારથી વાત કુબેર ડિંડોરને ખબર પડી, ત્યારથી કુબેર ડિંડોર પણ હવે આંકરા પાણી આવી ગયા છે. શું છે સમગ્ર મામલો અને કુબેર ડિંડોરે હવે અનંત પટેલને શું કહ્યું, દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની. સૌથી પહેલા તો સમજી લઈએ કે IAS નેહા કુમારી વિરુદ્ધ આ રેલી યોજવામાં આવી હતી અને રેલીમાં અનેક એવા કોંગ્રેસના નેતાઓ અને ચૈતર વસાવા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ હવે આ બધાની વચ્ચે લાલજી દેસાઈ હોય, અનંત પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય કે પછી ચૈતર વસાવા હોય, દરેક લોકોને ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. આડે હાથે લેતા રાજકારણ તો ગરમાયું જ હતું, પરંતુ હવે આ બધાની વચ્ચે અનંત પટેલે સીધો જ કુબેર ડિંડોર ઉપર પ્રહાર કર્યો હતો. કુબેર ડિંડોરને કહ્યું હતું કે તમે નકલી આદિવાસી છો, આ કુબેર ડિંડોર નહીં પરંતુ કુબેર બકરી છે, તેવું પણ અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો અનંત પટેલને જ સાંભળી લઈએ કે તેઓ શું કહી રહ્યા છે કુબેર ડિંડોરને લઈને. આપણા સમાજને બચાવવા માટે તાપમાં રહેતા શીખવું પડશે અને આ પહીના વિસ્તારના ગદ્દાર આદિવાસી સમાજના મંત્રી કુબેરસિંહ કુબેર બકરી ડિંડોરને તૈયાર છો કે નહીં? આદિવાસી સમાજનું જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેરસિંહ નહીં, કુબેર બકરીને આજે અનંત પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો અનંત પટેલ પર એક FIR કરીને બતાવ. મને એવું લાગે છે કે કુબેર સિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી. જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબેની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે? એવા મંત્રીની આપણને જરૂર નથી. એને કે તું રાજીનામું આપી દે, આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે. જેને એના વિસ્તારના ખાનપુર વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી, એવા મંત્રીનું કામ નથી ભાઈ તમે ચાલવા માંડો. આટલું જ નહીં, આ વાત થયા પછી રાજકારણ વધુ ગરમાયું અને રાજકારણમાં હવે કુબેર ડિંડોરે પણ ઝંપલાવ્યું છે. કુબેર ડિંડોરે પણ અનંત પટેલને આડે હાથે લીધા અને કુબેર ડિંડોરે અનંત પટેલને કહ્યું કે આવી રીતનો વાણી વિલાસ કરવો જોઈએ નહીં. અત્યાર સુધી આપણે અનેક એવા વાતો સાંભળી છે કે જેમાં કુબેર ડિંડોરને લોકો કહેતા હોય છે, પરંતુ હવે કુબેર ડિંડોરની પણ મોટી પ્રતિક્રિયા સામે આવી છે. જ્યારે કુબેર ડિંડોરને પૂછવામાં આવ્યું કે અનંત પટેલ દ્વારા તેની સાથે જ કોંગ્રેસના અનેક નેતાઓ દ્વારા તમને આવું કહેવામાં આવ્યું હતું, ત્યારે કુબેર ડિંડોરે વાણી વિલાસની વાત કરી હતી, ત્યારે કુબેર ડિંડોરને પણ સાંભળીએ કે તે શું કહી રહ્યા છે. તે લોકોને વાણી વિલાસ કરવામાં અને એમને કોઈ જવાબદારી છે નહીં અને એ લોકો એમની રીતે કરતા હોય છે, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે, લોકોને ભ્રમિત કરવા માટે એમના જે કારસો છે એ ક્યારેય કોઈ સંજોગોમાં મહીસાગર જિલ્લામાં એ શક્ય બનશે. અને જે જાળ છે એ જાળ નાખી નાખે અહીંયા મહીસાગર જિલ્લામાં એને જાળ કામ લાગે એમ નથી. એ પ્રભિત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, ખોટી રીતે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, આદિવાસી સમાજ કે છે સમાજ એ એમને મુબારક. આદિવાસી નેતાઓ એક મંચ ઉપર તો આવ્યા જ છે, પરંતુ સવાલ અહીંયા એક જ છે કે કુબેર ડિંડોરને જ્યારથી તેમણે આવું કહ્યું છે કે કુબેર ડિંડોર નકલી આદિવાસી છે, તેમના ઉપર સવાલ ઉઠ્યા છે, ત્યારથી સમગ્ર રાજકારણ છે તે વધુ ને વધુ ગરમાઈ રહ્યું છે. કારણ ફક્ત એટલું જ છે કે ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા. લાલજી દેસાઈએ પણ ભાજપને લઈને એક નિવેદન આપ્યું હતું કે BJPની પાર્ટી એટલે કે જૈન બ્રાહ્મણ અને પાટીદારની પાર્ટી, ત્યારથી પણ રાજકારણ ગરમાયું હતું. એટલે એવું કહી શકાય કે જ્યારથી જિગ્નેશ મેવાણી દ્વારા આમાં
મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈએએસ નેહા કુમારી વિરુદ્ધ ત્યારથી સમગ્ર રાજકારણ છે તેમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. હવે આ બધાની વચ્ચે કુબેર ડિંડોર પણ મેદાન આવ્યા છે અને તેમણે પણ અનંત પટેલ ઉપર વળતો પ્રહાર કર્યો છે કે અત્યારે હાલ તમે કોઈ પણ વ્યક્તિને આવી રીતે બોલી શકો નહીં. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.